મોરબીના નવલખી રોડ પર શરદોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પરશુરામધામમાં શરદ પૂનમની રાત્રે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભૂદેવ પરિવારની મહિલાઓ, ભાઈઓ અને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. તો વિજેતાઓને ઇનામ આપી પરશુરામ યુવા ગ્રુપે પ્રોત્સાહન આપ્યું. શરદોત્સવમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી. બ્રહ્મ સમાજના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ શરદોત્સવના ઉજવણીને સફળ બનાવી. મોરબીની આસપાસના સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને મોરબીના શહેરી વિસ્તારમાંથી તમામ ખેલૈયાઓ, બ્રહ્મ સમાજના ખેલૈયાઓએ ખૂબ મનભેર રાસને માણ્યો અને ગયા વર્ષે કોરોનાના કારણે અમે આ કરી નહોતા શક્યા, જેથી કરીને આ વખતે અમને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અને આ કાર્યક્રમની અંદર અમારા પરશુરામ યુવા ગ્રુપના સભ્યો અને તમામ સભ્યોએ ખૂબ તનતોડ મહેનત કરી અને આ વખતે અમે આ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ ઉત્સવનું આયોજન પરશુરામ ધામ ખાતે કરેલ છે અને બહુ સારો એવો અમને સમાજના લોકોનો બહુ સારો પ્રતિસાદ મળેલ છે. ઘણા બધા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને પોતાની જે કળા છે એ બ્રહ્મ સમાજ પરિવાર, બ્રહ્મ સમાજના ભાઈ તથા બહેનો સામે પ્રગટ કરે છે અને અમને બધાને ખૂબ જ મજા આવે છે. કારણ કે અમે જે એક દિવસ જે અહીંયા મજા કરીએ છીએ ખરેખર નવરાત્રિના 9 દિવસ પ્રમાણે કહેવાય છે અમારી માટે. અને કોરોના કાળના લીધે ગયા વર્ષે જે લોકો રમી નહોતા શક્યા, ઘણા બધા ખેલૈયાઓ એવા હતા કે જે ગરબાને નવરાત્રિને મિસ કરતા હતા, અને તે ખરેખર બ્રહ્મ સમાજના જે આયોજનથી છે એ ખુશ થયા છે. અને અમને લોકોને મજા આવે છે કે કોરોના કાળમાંથી અમે બહાર નીકળીને જે સરકાર તરફથી છૂટછાટ આપવામાં આવી છે તો એનો અમે ખૂબ એમ કહેવાય ને કે લાભ લીધો છે અને અમને ખૂબ જ મજા આવી છે. અહીંયા તો પહેલા સ્ટાર્ટિંગમાં તો બધાનું રજીસ્ટ્રેશન કરી, પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ રાઉન્ડ રાઉન્ડ બાય રાઉન્ડ બધાને રમાડવામાં આવ્યા, પછી અલગ અલગ સ્ટેપ દ્વારા કોસ્ટ્યુમ દ્વારા જજ કરે છે. અમને લોકોને ખૂબ મજા આવે છે. બહારથી અમે લોકો અહીંયા રહેતા નથી પણ અમે ટૂંકમાં અમારા ફેમિલી મેમ્બર અમને ઇન્વાઇટ કર્યા, તી કરીને અમે ત્યાંથી અહીંયા રમવા આવ્યા. 6 સ્ટેપ છે, 26 સ્ટેપ છે, દોઢિયો છે, પોપટું છે, ઘણા અલગ અલગ સ્ટેપને એ લોકો સોંગ પોતે ગાય છે. અહીંયા એવું નથી કે આપણે લોકોને ડીજે ઉપર જ રમાડે, આપણને આપણી ભારતીય સંસ્કૃતિ એટલે કે પોતે ગાય અને આપણને રમવામાં મજા આવે એવી રીતના આપણે રમાડે છે અને અમને લોકોને ખૂબ એટલે ખૂબ જ મજા આવે છે.